ઉનાળામાં મહા મહિના અને ફાગણ મહિનામાં કેસુડાના ફૂલ ખીલતા હોય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે 1.5 મહિના પહેલા કેસુડાના ફૂલ ખીલ્યા. ઔષધિ તરીકે અનેક રીતે ઉપયોગી છે કેસુડાના ફૂલ. ખાખરાના થડ, ડારી, પાન, ફૂલ બધું જ ઔષધિ સમાન છે. ખાખરામાં ફૂલ આવ્યા બાદ કેસુડો અને પલાશ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં તેને બીજ સ્નેહ બ્રહ્મોપાદપ કરક કૃમતિ લક્ષતરુ પલાશ રક્ત પુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ ખાખરામાં સરેરાશ મહા મહિનો અડધો પૂરો થયા બાદથી ફાગણ મહિના સુધી ફૂલો આવતા હોય છે. પણ ગ્લોબલ વોર્મિંગના કારણે હાલના વર્ષે 1.5 મહિનો અનેક કેસુડામાં વહેલા ફૂલો ખીલ્યા છે. કેસુડાના ફૂલ ઘાટા કેસરી કે પીળા રંગના હોય છે. કેસુડામાં નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાંદડા ખરવા માંડે છે અને જાન્યુઆરીમાં બધા ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવા પાન આવે તે પહેલાં મહાફાગણ ફેબ્રુઆરી માર્ચમાં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. ફાગણ માસના ધમધોકતા તાપના દિવસોમાં આવતા હોરી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચૂક્યો છે. જોકે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારની શોભા વધારે છે, પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો થઈ ચૂક્યા છે, જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સૂકા કેસુડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લૂ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઈ રહ્યો છે. ત્યારે કેસુડા જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ શકે. કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી છે. તેનો હોરી ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તે કેસુડો ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. કેસુડાનું પાણી પણ ઉત્તમકારક છે, જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. ગોવિંદ અડિયા, ZSTV, કેસોદ.